સંસ્થા આયોજિત ધના શાલિગ્રામ એક દિવસીય મેગા સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદોને મફતમાં કપડાં સહિતની ચીજવસ્તુ આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ અમરોલી ખાતે આવેલા જૈન દિરાસરના ઉપાશ્રયમાં રાખવામાં આવ્યા હતા, જેમાં આજુબાજુના શ્રમજીવી પરિવારોએ તેનો લાભ લીધો હતો। દિવાળીનો તહેવાર નજીક છે અને સામે મંદીના માહોલમાં સામાન્ય અને મધ્યમ પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે, જેથી કરુણા સંસ્થા દ્વારા અમરોલી ખાતે એક દિવસીય નાતજાતના ભેદભાવ વગર તદ્દન ફ્રી મેગા મોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી જૈન ઉપાશ્રયમાં આર્ય સંસ્કૃતિ પ્રમાણેની પદ્ધતિની પહેલ કરી આપો અને લઈ જાઓ મેગા મોલનું રવિવારના રોજ એક દિવસીય આયોજન કર્યું છે। અમે ગામોના પુરુષ, બાળક, સ્ત્રીઓના વસ્ત્રો, ચપ્પલ, બૂટ, સ્ટીલ, કાચ, પ્લાસ્ટિકની ઘરવખરી, રમકડા, સ્ટેશનરી, બેથેલા ચોટાઈ, ગાદલા, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સામાન, પૂજાનો સામાન જેવી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ દરેક વ્યક્તિઓ વિના મૂલ્યે આવીને લઈ જઈ શકે છે। આજે આ એક પ્રોગ્રામ એટલા માટે કે અત્યારનો જે સમય ચાલી રહ્યો છે, અત્યારના સમયમાં બધાને દિવાળીમાં ખરીદી કરવાનું મન થાય, લોકોને એમ થાય, પણ અત્યારના બધાની પરિસ્થિતિ એવી છે કે કેવી રીતે કરવી, ખરીદી કેમ કરી શકવી, ખરીદી કરીએ કે ન કરીએ, અને ઘણા એવા શ્રીમંત વર્ગો છે જે એ પાસે ઘણી વસ્તુ એવી અવેલેબલ છે, પણ એમને રસ્તો નહોતો જડતો કે અમારે આ વસ્તુ કોને ક્યાં કેમ આપવી। અમે કરુણા દ્વારા એક મીડિયા ઊભું થયું, કરુણા એક મીડિયા બન્યું, એક અમે સ્થાન ઊભું કર્યું એવું, અને અમે લોકોને પ્રેરણા કરી કે તમારી વસ્તુ અમને આપી જાઓ, અને આ એક મોલ જે અમારી સંસ્કૃતિ, જે આપણી સંસ્કૃતિ કહેવાય કે ગીવ એન્ડ ટેક, પહેલાં જેમ ચાલતું હતું, ઘઉં જરૂરિયાતવાળા ચોખા આપી જાય, ઘઉં લઈ જાય, ચોખાવાળાને જરૂર હોય ઘઉં આપી આવે, એવી રીતે ચાલતું હતું, એ જ સિસ્ટમથી કોઈને અહીંયા દાન માટે નહીં અને કોઈ દાન તરીકે બી નહીં, બધાને જે પોતપોતાની જરૂરિયાત હોય ને, ધંધા શાલીપત્ર જે અમારું એક એમનો ધંધા અને શાલીપત્ર જેનું એવું છે કે કોઈ દિવસ કોઈ વસ્તુ ખૂટે નહીં અને લોકો સુધી શાંતિથી ને સારી રીતે પહોંચે ને જાય, એટલે ધંધા શાલીપત્ર મેગા મોલ, જે આજના લોકોને બી મોલ શબ્દ છે અને બધી જ વસ્તુ જરૂરિયાત ત્યાં મૂકવામાં આવી છે, આ પહેલી શરૂઆત કરી છે, અને અમારી ભાવના છે કે લોકો જ જો દર એરિયા વાઇઝ આવી રીતે પોતપોતાના એરિયા પૂરતું બી કરી લે તો એની વ્યવસ્થા સચવાઈ જાય ને આવી આગળ આયોજનો કરવામાં બી સફળતાને ઇઝી થઈ